નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ 12.4 જોઈએ. બરાબર, ગઈકાલે આપણે હાઇડ્રોજન પરમાણુ વર્ણપટનો અભ્યાસ કરી ગયા. વર્ણપટમાં મળતી વર્ણપટ શ્રેણીના નામ લખ્યા અને હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં જોવા મળતી આ પાંચે પાંચ વર્ણપટ શ્રેણીઓમાં આવતી રેખાઓ કઈ ચોક્કસ તરંગ લંબાઈને અનુરૂપ રચાયેલી છે, એ તરંગ લંબાઈ શોધવાના સૂત્રો પણ આપ્યા. બરાબર, અને બામર શ્રેણી માટે, પાષણ શ્રેણી માટે આપણે એક બે ગણતરી પણ કરી અને જે તે રેખાઓની તરંગ લંબાઈના મૂલ્યો પણ શોધ્યા. બરાબર, એવી રીતે તમને એ પાંચે પાંચ શ્રેણીઓમાંથી કોઈ પણ શ્રેણી માટે એ શ્રેણીની કોઈ પણ રેખાની તરંગ લંબાઈ શોધવાનો પ્રશ્ન કરે તો તમે એ સૂત્રનો ઉપયોગ કરી અને જવાબ મેળવી શકો. બરાબર, જે તે શ્રેણીની જે તરંગ લંબાઈ શોધવી છે એ મુજબ એનનું મૂલ્ય મૂકવાનું અને ગણતરી કરશો એટલે જે તે રેખાની તરંગ લંબાઈનું મૂલ્ય મળશે. બરાબર, કોઈ પણ શ્રેણી માટે એનનું પહેલું મૂલ્ય મૂકો એટલે જે તે શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ મળે. એમ ક્રમશઃ એમના મૂલ્ય મૂકતા જાય એમ ક્રમશઃ આવતી રેખાઓની તરંગ લંબાઈ જે તે શ્રેણીમાં તમે શોધી શકો. અને કોઈ પણ શ્રેણીમાં એનનું છેલ્લું મૂલ્ય એટલે કે ઇન્ફાઇનાઇટ મૂકશો એટલે જે તે શ્રેણીની છેલ્લી રેખા જે મિનિમમ તરંગ લંબાઈની હોય, ઓછામાં ઓછી તરંગ લંબાઈની હોય, એ તરંગ લંબાઈ તમે શોધી શકો. બરાબર, હવે આપણે હવે પછીની જે થિયરી છે એમાં રુધરફળના પરમાણુ મોડેલની મર્યાદા જોવાની છે અને ત્યારબાદ એ મર્યાદાને અનુરૂપ બોહરનું પરમાણુ મોડેલ આપણે ભણીશું. અને એ ભણ્યા પહેલાં ઉદાહરણ 12.4 જોઈ લઈએ. નાનો એક્ઝામ્પલ છે કે હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનનો અર્થ થાય ન્યુક્લિયસ, કેમ કે હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસમાં એક પ્રોટોન જ હોય એટલે હાઇડ્રોજન પરમાણુ માટે પ્રોટોન એટલે જ ન્યુક્લિયસ. બરાબર, આ ન્યુક્લિયસ બોલો કે પ્રોટોન પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન મળે, આ પ્રોટોનની આસપાસ ચોક્કસ ત્રિજ્યાની કક્ષાના ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો વળે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર પણ. બરાબર, એક હકીકત એ છે કે પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર કે મેક્સવેલના વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર વિદ્યુત ભારિત કણ જ્યારે પ્રવેગિત ગતિ કરે એટલે વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન કરે. એટલે બીજા શબ્દો બોલીએ તો વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે વિદ્યુત ચુંબકીય ઉર્જાનું શું કરે, ઉત્સર્જન. આ હકીકત બરાબર, એ વિદ્યુત ચુંબકીય વાદ વડે આપણે કહી શકીએ છીએ અને એને અનુરૂપ એક પ્રયોગ એ તમે ભણશો હજી, જે હર્ષનો પ્રયોગ છે, જે બાબતની સાબિતી છે કે પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર, એ પછી ધનભાર હોય કે ઋણભાર હોય, ટૂંકમાં પ્રવેગિત ગતિ કરતો હોય કોઈ પણ પ્રકારની પ્રવેગિત ગતિ, તો એ વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન કરશે અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે વિદ્યુત ચુંબકીય ઉર્જાનું ઉત્સર્જન કરશે. આ હકીકત આપણે અહીંયા લાગુ પાડી અને ઇલેક્ટ્રોનના આ ભ્રમણ દરમિયાન ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ ગણવી છે, એટલે ઉત્સર્જિત પ્રકાશ કે ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ ગણતરી કરવી છે. આપણે માહિતી આપી દઈએ કે વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર, પછી પ્રવેગિત ગતિમાં પ્રવેગ કોઈ પણ હોય, બરાબર, કેન્દ્રગામી પ્રવેગ હોય કે સ્પર્શીય પ્રવેગ હોય, વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય તરંગ, વિદ્યુત ચુંબકીય તરંગ બોલો કે પ્રકાશ શબ્દ ઉત્સર્જન કરે, વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્સર્જન કરે છે એટલે કે ઉર્જા ઉત્સર્જન કરે છે, વિદ્યુત ચુંબકીય ઉર્જા ઉત્સર્જન કરે છે એમ એક
તો આપણે અહીંયા ઇલેક્ટ્રોનનું ભ્રમણ થાય છે, જો ઇલેક્ટ્રોનનું ભ્રમણ થાય છે, હવે ઇલેક્ટ્રોનનું ભ્રમણ થાય છે દરમિયાન ઇલેક્ટ્રોનની ગતિ કેવી ગણવી, અચળ વેગી ગણવી કે પ્રવેગી ગણવી, વિચારો. તો કે અચળ વેગી ગતિ ની શરત તો આપણે ખબર છે, અચળ વેગી ગતિ કોને કહેવાય? તો કે ગતિ દરમિયાન કણ છે એના વેગનું મૂલ્ય તેમજ વેગની દિશા બેમાંથી એકય ન બદલાય તો અચળ વેગી ગતિ કહેવાય. બેમાંથી કોઈ એક પણ બદલાય, એટલે કે કાં તો વેગનું મૂલ્ય માત્ર બદલાતું હોય કે માત્ર વેગની દિશા બદલાતી હોય તો એ પ્રવેગી ગતિ ગણાશે, બે બદલાતા હોય તો એ પ્રવેગી ગતિ ગણાશે. તો આપણે અહીંયા બી હકીકત અહીંયા વિચારો, ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે છે? તો ઇલેક્ટ્રોન અહીંયા ભ્રમણ કરે છે વર્તુળાકાર માર્ગ, એનો અર્થ એનો ગતિમાર્ગ સુરેખ તો છે બરાબર, વર્તુળાકાર માર્ગ છે, એનો અર્થ ઇલેક્ટ્રોનના વેગની દિશા તો સતત શું થાય છે, બદલાય છે. અહીંયા ઇલેક્ટ્રોન પહોંચ્યો હોય ત્યારે એના વેગની દિશા અહીંયા જોયેલા સ્પર્શકની દિશામાં થાય, અહીંયા ઇલેક્ટ્રોન પહોંચે ત્યારે એના વેગની દિશા અહીંયા જોયેલા સ્પર્શકની દિશામાં થાય. એમાં ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોનના વેગની દિશા સતત બદલાય છે, એના વેગનું મૂલ્ય બદલાતું નથી. એટલે ઇલેક્ટ્રોનની વેગની દિશા બદલાતી હોવાથી એ ગતિ અહીંયા કેવી ગણાશે? પ્રવેગી. અને અહીંયા કયો પ્રવેગ હોય? તો કે કેન્દ્રગામી પ્રવેગ, કેમ કે ઇલેક્ટ્રોન પર ન્યુક્લિયસ વડે જે વિદ્યુત બળ લાગે કે પ્રોટોન વડે જે વિદ્યુત બળ લાગે એ એને કેન્દ્રગામી બળ પૂરું પાડે. એ કેન્દ્રગામી બળને અનુરૂપ ઇલેક્ટ્રોનને પ્રવેગ હોય છે. જે પ્રવેગ કયો ગણાશે? તો કેન્દ્રગામી પ્રવેગ. ટૂંકમાં ઇલેક્ટ્રોન અહીંયા કેવી ગતિ કરે છે? તો કે પ્રવેગ. ઇલેક્ટ્રોન વિદ્યુત ભારિત કોણ છે બરાબર, ઇલેક્ટ્રોન વિદ્યુત ભારિત કોણ છે અને પ્રવેગી ગતિ કરે છે. આપણે આ માહિતી લઈએ કે પ્રવેગી ગતિ કરતો વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન કરે તો ઇલેક્ટ્રોન અહીંયા પ્રવેગી ગતિ કરે છે. તેથી ઇલેક્ટ્રોન એ અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગનું શું કરશે? ઉત્સર્જન. તો ઇલેક્ટ્રોન દ્વારા ઉત્સર્જિત પ્રકાશ કે વિદ્યુત ચુંબકીય તરંગની પ્રારંભિક આવૃત્તિ આપણે ગણવી છે. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ પ્રવેગી ગતિ કરે છે. કયો પ્રવેગ હોય? તો કે ઇલેક્ટ્રોનને કેન્દ્રગામી પ્રવેગ. ઇલેક્ટ્રોન વિદ્યુત ચુંબકીય તરંગનું કે વિદ્યુત ચુંબકીય ઊર્જા વિદ્યુત ચુંબકીય ઊર્જા ઉત્સર્જન બરાબર. તો પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર આપણે અહીંયા વિચારીએ તો ઇલેક્ટ્રોનનો વેગ કે ઝડપ v છે, વેગનું મૂલ્ય v છે, ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા r છે, એટલે ઇલેક્ટ્રોનનો કોણીય વેગ કોણીય આવૃત્તિ ઓમેગા, તો v બરાબર r ઓમેગા લખે, v બરાબર r ઓમેગા વર્તુળ ગતિ માટે બરાબર. તો v બરાબર r ઓમેગા, ઓમેગા એટલે 2 pi r, f એટલે ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ, જેટલી ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ હોય એટલી જ આવૃત્તિવાળા એ ભ્રમણ દરમિયાન વિદ્યુત ચુંબકીય તરંગનું પણ ઉત્સર્જન કરશે. એટલે આપણે ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ શોધી નાખીએ, એ જ ઇલેક્ટ્રોનના ભ્રમણ દરમિયાન ઉત્સર્જાતા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ પણ કહેવાશે. તો બસ આ આપણે કિંમત મૂકવાની છે, f બરાબર જો આ 2 pi r v ના છેદમાં લઈ લો બરાબર. અહીંયા v અને r ના મૂલ્યો આપણે ઉદાહરણ 12.3 માં શોધી રહ્યા છીએ. તમે જો આ કોઈ હોય તો મૂલ્યો તમને આપેલા હોય, જેમ કે v નું મૂલ્ય 2.2 ગુણ્યા 10 ની 6 ઘાત, ઇલેક્ટ્રોનનો વેગ ઇલેક્ટ્રોનની ઝડપ, અને 2 ગુણ્યા 3.14, r નું મૂલ્ય 0.53 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત બરાબર r નું મૂલ્ય. હવે આ v અને r તમે ઉદાહરણ 12.3 માં v અને r ના મૂલ્ય લીધા અને પેલા ઉદાહરણ છે આ દાખલો માત્ર પૂછ્યો તો તમે v અને r ના મૂલ્ય આપી દો, ઇલેક્ટ્રોનની
ઝડપનું મૂલ્ય 2.2 × 10⁶ મીટર પર સેકન્ડ આપી હોય અને ઇલેક્ટ્રોનના આજે પરિભ્રમણ કરે છે એ પરિભ્રમણ કક્ષાની ત્રિજ્યાનું મૂલ્ય પણ આપણે જોઈએ 2.53 × 10⁻¹ મીટર પર તો આ મૂલ્ય અહીં મૂકી દો એટલે આપણે f છે હર્ષમાં મળશે બરાબર તો ગણતરી કરશો એટલે f નું મૂલ્ય મળશે 6.6 × 10⁵ હર્ષ હવે તમે આ f જે આપણે જોઈ તો ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ જોઈ હતી તો ઇલેક્ટ્રોન જેટલી આવૃત્તિની પરિભ્રમણ કરે એટલી જ આવૃત્તિ વાળા વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન કરે તો આ ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ પણ આટલી છે બરાબર આ પ્રારંભિક કક્ષા છે એમાં ઉત્સર્જાતી તરંગની આવૃત્તિ પણ પ્રારંભિક કહેવાય છે એટલે માહિતી આપેલી કે ઇલેક્ટ્રોનના પરિભ્રમણની જેટલી આવૃત્તિ હોય ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ આટલી તો એના દ્વારા ઉત્સર્જાતા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ પણ આ હકીકતે ધ્યાનમાં રાખજો આ દાખલામાં બે હકીકત ખાસ ધ્યાનમાં રાખવાની કે કોઈ પણ પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે વિદ્યુત ચુંબકીય ઊર્જાનું ઉત્સર્જન કરશે અને ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનના પરિભ્રમણની જે આવૃત્તિ હોય એટલી જ આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય તરંગનું એ પરિભ્રમણ દરમિયાન ઉત્સર્જન કરશે તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની પ્રારંભિક કક્ષામાં એના પરિભ્રમણની આવૃત્તિ આપણે જાણીએ પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર એટલે કે V બરાબર R એટલે યંત્રશાસ્ત્ર અનુસાર તો એ મૂલ્ય મેળવ્યું આપણે 6.6 × 10⁵ હશે તો પ્રથમ કક્ષામાં કે પ્રારંભિક કક્ષામાં ઇલેક્ટ્રોન આટલી આવૃત્તિથી ભ્રમણ કરતો હોય હાઇડ્રોજન પરમાણુમાં તો એ ભ્રમણ દરમિયાન ઉત્સર્જાતા વિદ્યુત ચુંબકીય તરંગ કે પ્રકાશની આવૃત્તિ પણ આટલી જ હશે બરાબર પરના પરમાણુ મોડેલની મર્યાદા સમજો પ્રશ્ન આ રીતે પૂછાય તમને ઉદર પરના પરમાણુ મોડેલની મર્યાદા સમજાવો અથવા તમે આ પ્રશ્ન આમ પૂછે ઉદર પરનું પરમાણુ મોડેલ મર્યાદા સમજાવો ઉદર પરનું પરમાણુ મોડેલ પરમાણુની સ્થિરતા સમજાવતું નથી એટલે કે પરમાણુ સ્થિર છે તો એ કઈ રીતે સ્થિર રહી શકે છે એ
ઈ હકીકત રુધરફોર્ડના પરમાણુ મોડેલ વડે સમજાવી શકાતી નથી. બરાબર સમજાવ. આ રીતે તમને આ પ્રશ્ન કરી શકે. તો આપણે જોઈએ જો રુધરફોર્ડનું પરમાણુ મોડેલ શું હતું. તો કે રુધરફોર્ડના પરમાણુ મોડેલ અનુસાર જેમ સૂર્યની આસપાસ ગ્રહો પરિભ્રમણ કરે છે એવી જ રીતે પરમાણુમાં કેન્દ્રીય ભાગ ન્યુક્લિયસની આસપાસ ઋણભારિત ઇલેક્ટ્રોન ચોક્કસ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે અને પરમાણુ સ્થિર હોય છે. બરાબર. ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે ટૂંકમાં ઇલેક્ટ્રોનની કક્ષા ચોક્કસ છે અને જે તે પરમાણુ છે એમાં જેટલી સંખ્યાના ઇલેક્ટ્રોન છે એ બધા ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં સતત ભ્રમણ ચાલુ રાખે છે અને પરમાણુ સ્થિર હોય છે એના મત અનુસાર. સૂર્યની આસપાસ એના આવી સરખામણી કરી અહીંયા એને કોઈ બીજું તથ્ય નતું આપ્યું. આવી સરખામણી કરી આપણે આગળ જઈએ ને આ હકીકત. બરાબર. જેમ સૂર્યની આસપાસ ચોક્કસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. સૂર્ય વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એવી જ રીતે ધનભારિત ન્યુક્લિયસની આસપાસ ઋણભારિત ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ વડે લાગતા વિદ્યુત આકર્ષણ બળ વડે કેન્દ્રગામી બળ મેળવી અને ચોક્કસ વર્તુળાકાર કક્ષામાં સ્થાયી ભ્રમણ કરતા હોય છે. પરમાણુ કેવું હોય છે? સ્થિર હોય છે. આવી સરખામણીથી રુધરફોર્ડે એમ કીધું કે પરમાણુ સ્થિર હોય છે. પણ હવે આ જે હકીકત છે એને જે પરમાણુ વડે લખ્યું છે એને આપણે પ્રચલિત ભૌતિક વિજ્ઞાનની હકીકતો જેવી કે મેક્સવેલનો વિદ્યુત ચુંબકીય વાદ તેમજ પ્રચલિત યંત્રશાસ્ત્ર સાથે આ હકીકત આપણે ચકાસીએ તો એવું જાણવા મળે છે કે રુધરફોર્ડ એ અહીંયા પરમાણુ સ્થિર રહે છે એવું કહે છે ખરો, પણ પ્રચલિત યંત્રશાસ્ત્ર કે વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર એ પરમાણુ સ્થિર રહી શકે નહીં એવું કહી શકીએ આપણે. તો હવે એ કયા અર્થમાં આપણે જોઈએ યંત્રશાસ્ત્ર અનુસાર. બરાબર. એટલે કે હજી આપણે અહીંયા કોઈ આધુનિક ભૌતિક વિજ્ઞાન એને ક્વાન્ટમ ફિઝિક્સ કહેવાય એની કોઈ હકીકતો હજી આપણે લાગુ પાડી નથી. આપણે જે પણ કંઈ વાત કરીએ છીએ રુધરફોર્ડે જે પણ કંઈ વાત કહી દીધી એને આપણે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન વડે ચકાસવા માગીએ છીએ. પ્રચલિત ભૌતિક વિજ્ઞાનમાં યંત્રશાસ્ત્ર આવે, પ્રચલિત ભૌતિક વિજ્ઞાનમાં મેક્સવેલનો વિદ્યુત ચુંબકીય વાદ આવે અને એની સાથે આપણે આ હકીકત ચકાસીએ તો એમ કહેવાય પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર આપણે એમ લખીશું
પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર ઇલેક્ટ્રોન કે જે ન્યુક્લિયસ ની આજુબાજુ ભ્રમણ કરે છે એની ઊર્જાનું મૂલ્ય કોઈ પણ હોઈ શકે બરાબર પ્રચલિત યંત્રશાસ્ત્રમાં કોઈ પણ ભૌતિક રાશિ નું અસતત પણ નથી વિચારવું કોઈ પણ ભૌતિક રાશિના જે મૂલ્યો હોય જે તે પરિસ્થિતિમાં ગમે તે હોઈ શકે છે આ જ મૂલ્ય હોય આ ક્યારે ન જ હોય એવું કહી શકાતું નથી આપણે લખીએ કે પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન ની ઊર્જા નું મૂલ્ય કોઈ પણ હોય છે બરાબર અહીંયા આપણે પ્રાચીન ભૌતિક વિજ્ઞાનમાં એવું નથી કહી શકતા કે ઇલેક્ટ્રોન ની ઊર્જા આ જ હોય આ જ હોય આ જ હોય આવા મૂલ્યો ક્યારેય ન હોય એવું કહી શકતા નથી એટલે ટૂંકમાં ઊર્જાનું કોઈ પણ મૂલ્ય ઇલેક્ટ્રોન ને હોઈ શકે પ્રાચીન ભૌતિક વિજ્ઞાન અનુસાર જ્યારે આપણે ક્વાન્ટમ ફિઝિક્સ તમે જે આની પહેલાં ચેપ્ટર ભણ્યા બરાબર વિકિરણનો દ્વૈત સ્વભાવ એમાં આપણે ક્વાન્ટાઇઝેશન વિચાર્યું છે એમાં આપણે ઊર્જાનું અસતત પણ વિચાર્યું છે બરાબર એમાં ઈ બરાબર એને જે તમે લખો છો જે ઊર્જાનું અસતત પણ સૂચવે છે પણ આપણે હજી અહીંયા કોઈ ક્વાન્ટમ ફિઝિક્સ લગાવતા નથી આપણે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર આ હકીકત ચેક કરીએ છીએ તો પ્રચલિત યંત્રશાસ્ત્ર કે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન તો એવું કહે છે કે જે ઇલેક્ટ્રોન છે જે ન્યુક્લિયસ ની આજુબાજુ ભ્રમણ કરે છે એ ઇલેક્ટ્રોન ની ઊર્જા નું મૂલ્ય કોઈ પણ હોઈ શકે કોઈ અમુક મૂલ્ય જ હોય અને અમુક મૂલ્ય ક્યારેય ન હોય એવું કહી શકાતું નથી ઇલેક્ટ્રોન ની ઊર્જા ના મૂલ્ય કોઈ પણ હોઈ શકે અને ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન ની કક્ષા ની ત્રિજ્યા ન્યુક્લિયસ છે ઇલેક્ટ્રોન આમ ભ્રમણ કરે છે તો ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન ની કક્ષા ની આ ત્રિજ્યા ઇલેક્ટ્રોન ની ઊર્જા ના મૂલ્ય અનુસાર નક્કી થાય ન્યુક્લિયસ ની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન ની કક્ષા ની ત્રિજ્યા તેની ઊર્જાના મૂલ્ય અનુસાર તેની ઊર્જાના મૂલ્ય અનુસાર નક્કી થાય જો ઊર્જા વધારે તો કક્ષાની ત્રિજ્યા વધારે પરંતુ ઊર્જા વધારે તો કક્ષાની ત્રિજ્યા વધારે અને ઊર્જા ઓછી તો કક્ષાની ત્રિજ્યા ઓછી ઊર્જા વધારે કક્ષાની ત્રિજ્યા વધારે બરાબર અને જો ઊર્જા ઓછી તો કક્ષાની ત્રિજ્યા ઓછી કક્ષાની ત્રિજ્યા ઓછી પહેલા તો આ હકીકત એક ચોક્કસ સમજો કે એક તો ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જા કોઈ પણ હોઈ શકે એ સતત મૂલ્યો ધારણ કરી શકે ગમે તે મૂલ્યનું હોઈ શકે અમુક જ મૂલ્ય હોય અમુક ન હોય એવું અહીંયા કહી શકાય નહીં પ્રચલિત યંત્રશાસ્ત્ર બીજું કે ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા એ એની ઊર્જાના મૂલ્ય પરથી નક્કી થાય જો કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા વધારે તો કક્ષાની ત્રિજ્યા પણ વધારે ઇલેક્ટ્રોનની ઊર્જા જો ઓછી તો કક્ષાની ત્રિજ્યા પણ ઓછી હોય છે બરાબર તો એક તો આ હકીકત આપણે જણાવી દીધી અને હવે મેક્સવેલના વિદ્યુત ચુંબકીય વાદ લાગુ પાડીએ તો વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર આપણે હમણાં જ દાખલો કર્યો એમાં પણ માહિતી કે વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાગ ઊર્જાનું ઉત્સર્જન કરે તો હવે તમે વિચારો કે અહીં ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર માટે ભ્રમણ કરે છે એ દરમિયાન ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ કેન્દ્રગામી પ્રવેગ હોય છે ઇલેક્ટ્રોનના ભ્રમણ દરમિયાન એના વેગની દિશા સતત બદલાય છે અને કેન્દ્રગામી પ્રવેગ હોય છે ટૂંકમાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ જે થાય છે એ કેવી ગતિ કહેવાય તો કે પ્રવેગી ગતિ
ઇલેક્ટ્રોન શું વિદ્યુત ભારિત કણ છે તો પછી વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર આ ઇલેક્ટ્રોન કે જે વિદ્યુત ભારિત કણ છે એનું પ્રવેગી ગતિ કરે છે એ શું કરતો હોવો જોઈએ તો કે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરતો હોવો જોઈએ સાથે એમ કહેવાય કે ઇલેક્ટ્રોનની વિદ્યુત ચુંબકીય ઊર્જાનું ભ્રમણ દરમિયાન શું કરશે ઉત્સર્જન ઇલેક્ટ્રોન જો વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે અથવા તો ઇલેક્ટ્રોન વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે વિદ્યુત ચુંબકીય ઉર્જાનું ઉત્સર્જન કરે તો એની ઉર્જા જે હોય એના કરતા ઘટે ઉર્જાનું ઉત્સર્જન કરે છે એ ઉર્જા એમાંથી ઉત્સર્જાય છે એનો અર્થ એની ઉર્જા ઘટે અને ઉર્જા ઘટે તો આ હકીકત લાગુ પડે કે જો ઉર્જા હોય એના કરતા ઘટે તો પછી એની કક્ષાની ત્રિજ્યા તો ઉર્જાના મૂલ્ય અનુસાર નક્કી થાય છે બરાબર જો ઉર્જા ઘટે તો પછી એની કક્ષાની ત્રિજ્યા પણ ઘટે હવે જો કક્ષાની ત્રિજ્યા ઘટે ભ્રમણ દરમિયાન તો પછી એની કક્ષા વર્તુળાકાર હોય જ ન શકે કેમ કે વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા તો કેવી હોય અચળ હોય સમજો જ વાત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર અહીંયા હું ભારિત ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે છે માટે ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોન વિદ્યુત ચુંબકીય તરંગ નું ઉત્સર્જન કરશે વિદ્યુત ચુંબકીય તરંગ અથવા પ્રકાશ વિદ્યુત ચુંબકીય ઉર્જાનું ઉત્સર્જન વિદ્યુત ચુંબકીય ઉર્જા ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરે આમ ભ્રમણ દરમિયાન તો પછી એની ઉર્જા હોય એના કરતા ઘટવાની હવે આ હકીકત લાગુ પડે ઉર્જા જો ઘટે તો એની કક્ષાની ત્રિજ્યા પણ ઘટે કેમ કે ઉર્જાના મૂલ્ય અનુસાર તો કક્ષાની ત્રિજ્યા નક્કી થાય છે ઉર્જા ઘટશે તો કક્ષાની ત્રિજ્યા પણ ઘટશે હવે ભ્રમણ દરમિયાન જો કક્ષાની ત્રિજ્યા ઘટે તો એ ગતિમાન એક્ઝેટ વર્તુળાકાર તો હોય જ ન શકે કેમ કે વર્તુળાકાર ગતિમાનમાં તો કક્ષાની ત્રિજ્યા તો અચળ રહેવી જોઈએ પણ અહીંયા તો આ હકીકત પ્રમાણે તો ઇલેક્ટ્રોન ભ્રમણ દરમિયાન ઉર્જાનું ઉત્સર્જન કરે ઉર્જાનું ઉત્સર્જન કરે તો એની કક્ષાની ત્રિજ્યા પણ ઘટે કેમ કે એની ઉર્જા ઘટે અને કક્ષાની ત્રિજ્યા જો ઘટે ભ્રમણ દરમિયાન તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ એક્ઝેટ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરી શકે નહીં જો આવું થાય તો ઇલેક્ટ્રોનનો ન્યુક્લિયસની આસપાસ ગતિમાન કેવો થાય આપણે વિચારીએ કક્ષાની ત્રિજ્યા જો ઘટે તો ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરશે એવું હવે કહી જ ન શકાય એટલે વર્તુળાકાર માર્ગમાં તો કક્ષાની ત્રિજ્યા બદલાતી હોતી નથી
તો હવે એનો ગતિમાન કેવો આવી કેવો થાય વિચારી લો ઘટે માટે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ ની આસપાસ કમાન આકારે ગતિ કરે કે જેનો ગતિમાન કમાન આકારનો થાય વિચારી દોરી કે આ ન્યુક્લિયસ છે બરાબર હવે ઇલેક્ટ્રોન દર્પણના મત અનુસાર તો ઇલેક્ટ્રોન વર્તુળ આકાર માર્ગે ભ્રમણ કરે છે એવું એને કહી દીધું સૂર્ય મંડળ સાથે સરખામણી કરીને પણ આ બધી હકીકત લાગુ પડો તો ઇલેક્ટ્રોનનો વર્તુળ આકાર ગતિમાં શક્ય જ નથી બરાબર આ જ ઉજળ પરના પરમાણુ કોટેલી મર્યાદા છે કેમ શક્ય નથી કેમ કે વિદ્યુત વાહકણો તો ભ્રમણ દરમિયાન વિદ્યુત ચુંબકીય ઉર્જાનું ઉત્સર્જન કરશે અને વિદ્યુત ચુંબકીય ઉર્જા ઉત્સર્જાય એનો અર્થ કે ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટે ઉર્જા ઘટે તો કક્ષાની ત્રિજ્યા પણ ઘટે અને કક્ષાની ત્રિજ્યા જો ઘટે ઇલેક્ટ્રોનનો કક્ષીય માર્ગ વર્તુળાકાર ન હોઈ શકે એનો ગતિમાન આવો કમાન આકારનો થશે કેમ કે અહીંથી ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે બરાબર વિચારો અહીંથી ઇલેક્ટ્રોન આમ ભ્રમણ કરે છે તો અહીંયા હતો ત્યારે એની કક્ષાની સ્થિતિ આવી હતી બરાબર જેમ જેમ ઇલેક્ટ્રોન આગળ વધતો જાય ગતિમાન પર તેમ તેમ ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરે ઉર્જાનું ઉત્સર્જન કરે એટલે કક્ષાની ત્રિજ્યા આ સ્થાને જે હતી એના કરતા જેમ જેમ આગળ વધે તેમ તેમ ઘટે તો પછી ઇલેક્ટ્રોન આમ એક ભ્રમણ પૂરું કરે અહીંયા પહોંચે પાછો ત્યારે અહીંયા આગળ થોડો કામ નીચો રહી જશે કેમ કે કક્ષાની ત્રિજ્યા શું થશે ઘટશે બરાબર એટલે ઇલેક્ટ્રોન હવે ઇનાઇટ માર્ગે આગળ નહીં વધી શકે એનો કક્ષાની ત્રિજ્યા ઘટી જશે કક્ષા થોડી નાની થઈ જશે આમ આગળ વધશે સતત ટૂંકમાં ઉર્જા ઉત્સર્જન કરે છે સતત ઉત્સર્જન થતું હોય તો દરેક ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા ઘટતી જાય અને અંતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો કરતો ન્યુક્લિયસની નજીક થતો જાય અને અંતે ઈ ન્યુક્લિયસ છે સોરી ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની નજીક થતો જાય અને અંતે ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસ સુધી પહોંચી જાય અને ન્યુક્લિયસમાં દાખલ થઈ શકે જો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં દાખલ થઈ જાય તો આ પરમાણુ કેવું થઈ જાય અસ્થિર અસ્થાયી થઈ જાય પરમાણુ સ્થિર રહી શકે નહીં તમને જો વાત આવી ફરીથી જોઈ તો આ વસ્તુ તમે સમજ્યા કે બરાબર આ હકીકત એવું સૂચવે છે કે ઇલેક્ટ્રોન ભ્રમણ દરમિયાન વિદ્યુત ચુંબકીય તરંગોનું કે વિદ્યુત ચુંબકીય ઉર્જાનું ઉત્સર્જન કરે જો ઇલેક્ટ્રોન વિદ્યુત ચુંબકીય ઉર્જાનું ઉત્સર્જન કરે તો એની ઉર્જા ઘટે એટલે કક્ષાની ત્રિજ્યા ઘટે અને જો કક્ષાની ત્રિજ્યા ઘટે તો ઇલેક્ટ્રોનનો ગતિમાન ન્યુક્લિયસની આસપાસ વિચારો અહીંથી નીકળેલો ઇલેક્ટ્રોન આપણે ભ્રમણ પૂરું કરીને અહીં આવે એ દરમિયાન એને જેટલી ઉર્જાનું ઉત્સર્જન કર્યું એ પ્રમાણે એની કક્ષાની ત્રિજ્યા ઘટી ગઈ હોય એનો અર્થ એ ઇલેક્ટ્રોન આમ ભ્રમણ પૂરું કરી અહીંયા આવતો નથી થોડો કામ નીચો રહી જાય છે બીજા ભ્રમણ દરમિયાન એવું થાય બીજા ભ્રમણ દરમિયાન એવું થાય આમ આમ થતાં થતાં અંતે તો એનો ગતિમાર્ગ આવો કમાન આકારનો વર્તુળ આકાર શક્ય બનશે નહીં કે કક્ષાની ત્રિજ્યા સતત ઘટતી જાય છે આ ગતિમાર્ગનો એન શું હોય તો કે અંતે તો આ ઋણભારિત ઇલેક્ટ્રોન આ ઋણભારિત ઇલેક્ટ્રોન આવી કમાન આકારે ગતિ કરતો કરતો ધનભારિત ન્યુક્લિયસમાં દાખલ થઈ જાય અને જો આવું થાય તો પરમાણુ અસ્થાયી થઈ જાય અસ્થિર થઈ જાય જ્યારે હકીકત તો એવી છે કે મોટા ભાગના તત્વોના પરમાણુ સ્થાયી છે બરાબર તમે જેટલું મૂલ્ય 82-83 સુધી જાય આવર્ત કોષ્ટકમાં તત્વો z બરાબર 1 થી z બરાબર 82-83 સુધીના તત્વોના પરમાણુ સ્થાયી છે પોતાની સ્થિતિ જાળવી રાખે છે બરાબર આપમેળે ક્યારેય અસ્થાયી બનતા નથી 82-83 સુધીના તત્વો તો આ હકીકત છે પણ આ પ્રમાણે વિચારો તો હાઇડ્રોજન જેવું નાના નાનું પરમાણુ હોય તો એનું ન્યુક્લિયસ એ સ્થાયી રહી શકતું નથી તો આમ રુધરફળનું પરમાણુ મોડલ એ પરમાણુ કઈ રીતે સ્થાયી સ્થિતિ જાળવી શકે છે કે પરમાણુ કઈ રીતે સ્થિર રહી શકે છે આ હકીકત સમજાવી શકતું નથી અંતે ઇલેક્ટ્રોન કમાન આકારે ગતિ કરે અને અંતે ઇલેક્ટ્રોન
UPS માં દાખલ થઈ. બીજો મુદ્દો પણ આપણે ઉમેરી કે ઇલેક્ટ્રોન કમાન આકારે ગતિ કરે, સતત ઊર્જાનું શું કરે છે? ઉત્સર્જન. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ ની આસપાસ કમાન આકારે ગતિ કરે છે, ઉર્જાનું સતત ઉત્સર્જન કરે છે. ઉર્જાનું સતત ઉત્સર્જન કરે છે, સતત ઉર્જા એમાંથી ઉત્સર્જન. એનો અર્થ સતત તરંગ લંબાઈ વાળા વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય, એટલે કે સતત તરંગ લંબાઈ વાળા અને આવૃત્તિ વાળા જો આવું થાય, બરાબર, આ જે પણ આપણે વાત કરી, જો આવું થાય ઇલેક્ટ્રોન સતત વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે, સતત તરંગ લંબાઈ વાળા, તો પછી એનો જે વર્ણપટ મળે, એ વર્ણપટ આપણને સતત વર્ણપટ મળવો જોઈએ. જ્યારે આપણે આગળ મળી ગયા કે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ સતત નથી મળતો, એમાં આપણને અમુક ચોક્કસ તરંગ લંબાઈ જ મળે છે અને એને અનુરૂપ જ પડદા પર રેખાઓ જોવા પડે છે. તો આપણને હાઇડ્રોજન પરમાણુના રેખીય ઉત્સર્જન વર્ણપટમાં અલગ અલગ રેખાઓ મળે છે. એ એવું સૂચવે છે કે હાઇડ્રોજન પરમાણુમાંથી જે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જાય છે, એ વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ સળંગ સતત મૂલ્યની નથી, અમુક અમુક ચોક્કસ મૂલ્યની છે, એને અનુરૂપ જ આપણને રેખાઓ મળે છે. જો આવું થાય તો તેમાંથી ઉત્સર્જાતા વિદ્યુત ચુંબકીય તરંગમાં આમ સળંગ મૂલ્યની તરંગ લંબાઈ હાજર હોય. જો એવું હોય તો પછી એના વર્ણપટમાં આપણને અલગ અલગ રેખાઓ ન મળે, આપણને આખા પ્રકાશિત પટ્ટો મળે, સતત વર્ણપટ મળે, પ્રકાશિત પટ્ટો મળે સળંગ. એનો અર્થ કે એમાં કોઈ તરંગ લંબાઈ ગેરહાજર જ નથી હોતી, બધી તરંગ લંબાઈ હાજર જ હોય છે. એટલે આપણને આખો પ્રકાશિત પટ્ટો સતત વર્ણપટ તરીકે મળે, પણ એવું નથી મળતું પ્રયોગમાં, એવું મળતું નથી પ્રયોગમાં. તો આપણને હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ જે મળ્યો, એમાં અમુક અમુક તરંગ લંબાઈઓને અનુરૂપ જ રેખાઓ મળે છે, સતત તરંગ લંબાઈઓ મળતી નથી. એટલે એ જે પ્રાયોગિક પરિણામ છે હાઇડ્રોજન પરમાણુ વર્ણપટ, એના કરતાં બરાબર આ વાત એની સાથે સરખાવો તો એ વાત અને આ વાત પણ સુસંગત થતી નથી. માટે પરમાણુમાં અમુક અમુક જ તરંગ લંબાઈઓના અનુરૂપ રેખાઓ મળતી હોય તો એ અસતત વર્ણપટ. બરાબર,
ભારી પરિણામો એવું સૂચવે છે કે કોઈ પણ પરમાણુ વણપટ જ્યારે મળે છે અસતત મળે છે, સતત મળતો નથી. આવું હોય તો પરમાણુ વણપટ કેવો મળવો જોઈએ? સતત. મોટા ભાગના તત્વોના પરમાણુ તો સ્થિર છે, હકીકત છે, બરાબર. તત્વો આપણને સ્થાયી સ્થિતિમાં મળે છે, પરમાણુ સ્થિર છે. પણ ઉદરપણના પરમાણુ મોડેલને તમે પ્રચલિત યંત્રશાસ્ત્ર અને વિદ્યુત ચુંબકીય વાદ પરથી સમજાવવાનો પ્રયત્ન કરો તો વાત આ ક્યાંય બનવી જોઈએ અને પરમાણુ ક્યારેય સ્થિર રહી શકે નહીં. હકીકતમાં પરમાણુ સ્થિર છે, એનો અર્થ કે ઉદરપણે આપેલ પરમાણુ મોડેલ પરમાણુની સ્થિરતા સમજાવી શકતું નથી. પરમાણુ સ્થિર છે પણ આ મોડેલ પરમાણુની સ્થિરતા સમજાવી શકતું નથી. તો આ બધી ચર્ચાનો અંતે નિચોડ એવો નીકળે છે કે હજી કંઈક એવું છે કે જે આપણે જાણતા નથી, એટલે કે પરમાણુ મોડેલમાં હજી કંઈક એવી બાબત છે કે જેના વિશે હજી પણ આપણે અજાણ છીએ. એટલે કે ઉદરપણના પરમાણુ મોડેલ સુધી હજી પરમાણુ મોડેલ સંપૂર્ણ આપણે આપી શક્યા નથી, બરાબર. એની આ મર્યાદા છે. એના મત પ્રમાણે તો કક્ષા વર્તુળાકાર હોય જ ન શકે, આવું થવું જોઈએ. અને આવું થાય તો મોટાભાગના તત્વોના પરમાણુ અસ્થાયી થઈ જાય. હાઇડ્રોજન જેવું નાનામાં નાનું તત્વ પણ સ્થાયી સ્થિતિમાં મળે નહીં, પણ મળે છે. મોટાભાગના તત્વોના પરમાણુ સ્થાયી સ્થિતિમાં મળે છે. એનો અર્થ એવો થયો કે હજી પણ આપણે પરમાણુ વિશે એવી કંઈક બાબત છે જે હજી જાણતા નથી, બરાબર. તો હવે પછીના ટોપિકમાં આપણે આજે ખૂટતી બાબત છે કે પરમાણુ સ્થિર રહી શકે છે, પરમાણુ સ્થિર છે જે આપણે આ મોડેલ વડે નથી સમજાવી શકતા, તો એ સમજાવવાનો પ્રયત્ન બોહર નામના વૈજ્ઞાનિકે કર્યો અને એને પરમાણુ મોડેલ આપ્યું અને પરમાણુની સ્થિરતા સમજાવી, બરાબર. પરમાણુમાંથી સતત નહીં પણ અસતત વિકિરણનું જે ઉત્સર્જન થાય છે એ કેમ થાય છે એ પણ એને સમજાવ્યું. એટલે હવે આપણે આના પછીના ટોપિકમાં રુધરફળનું પરમાણુ મોડેલ ભણીશું. એને ત્રણ અધિતર્કો આવ્યા હતા, એ અધિતર્કોને જ રુધરફળનું પરમાણુ મોડેલ કહેવાશે. જે ખૂટે છે અહીંયા એ એને પૂરું કરવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે આ ચેપ્ટરમાં આગળ આપણે રુધરફળના પરમાણુ મોડેલ પછી બોહરનું પરમાણુ મોડેલ આપણે ભણવાનું છે, બરાબર. આજે આપણે આટલું રાખીએ અને એક વધારાનો એક્સ્ટ્રા એક્ઝામ્પલ તમને આપું છું, બરાબર. તમારે લખું છું એ તમે જાતે ગણવાનો પ્રયત્ન કરો.
11.6 एंगस्ट्रॉम छे। तो लाइमन श्रेणी की महत्तम तरंग लंबाई कितनी? બરાબર, તમારે ફક્ત આ મૂલ્યનો ઉપયોગ કરીને જ જવાબ મેળવવાનો છે। આનો આન્સર છે 1215 એંગસ્ટ્રોમ। બરાબર, આ જાતે પ્રયત્ન કરી ગણજો। અહીંયા તમને વિદ્યુત રચના આપ્યો નથી એટલે આનું મૂલ્ય તમને આપ્યું નથી એટલે આનું મૂલ્યનો ઉપયોગ એ નથી કરવાનો। આના મૂલ્યનો ઉપયોગ કર્યા વગર તમારે આ જવાબ મેળવવાનો છે। બરાબર, એ જવાબ આવશે 1215। આર નથી એવું, વિદ્યુત ગતિના નથી એવું, આરનું મૂલ્ય તમારું આવવાનું નથી, આરનું મૂલ્ય વાંચતા વગર જવાબ મેળવો। બરાબર, એટલે આ પ્રયત્ન કરજો।